वडोदरामां सोशियल डिस्टन्सनो भंग जोवा मळ्यो छे, सोशियल डिस्टन्सनो अभाव जोवा मळ्यो छे। दरजीपुरा शाक मार्केट खाते सोशियल डिस्टन्स लोको नथी जाळवी रह्या। आप दृश्य जोई रह्या छो, शाक मार्केटना लोकोना टोळा जोवा मळी रह्या छे। शाकभाजी खरीदता लोको सोशियल डिस्टन्सनुं पण पालन नथी करी रह्या। वडोदरामां कोरोना केसमां एक बाद एक वधारो थई रह्यो छे। त्यारे वडोदरामां ज आ शाकभाजी मार्केटमां लोको सोशियल डिस्टन्सनुं नियमोनुं पालन नथी करी रह्या, खूब गंभीर बाबत जणाई रही छे। लॉकडाउन 3 ની આજથી શરૂઆત થઈ છે, ત્રીજું લોકડાઉન શરૂ થયું છે, પરંતુ રેડ ઝોન વડોદરા શહેર છે એના અમે તમને દ્રશ્યો દર્શાવીએ છીએ। દરજીપુરા શાક માર્કેટ છે જ્યાં શાકનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે। લોકો સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા છે, કોઈ પણ વ્યક્તિનું સોશિયલ ડિસ્ટન્સ નથી। કેવી રીતે આ રેડ ઝોન છે એનો મતલબ અથવા તો એનું જે સોશિયલ ડિસ્ટન્સ છે જળવાશે? આ વિસ્તારની અંદર હું જ્યાં ઊભો છું ત્યાં સામે જ આપ જોઈ રહ્યા છો પોલીસની ગાડી પણ છે, તેમ છતાં આ પોલીસની હાજરીમાં આ દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। કદાચ પોલીસ કર્મચારીઓ કામગીરી શું કરતા હશે એ જોવા મળી રહ્યું છે। અત્યારે પોલીસના જવાનો અહીંયા છે, તેમ છતાંય સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પણ પ્રકારે અમલ થતો નથી। લોકો બેફામ રીતે અહીંયા ફરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અહીંયા દ્રશ્યો કે લોકો ટોળે વળી રહ્યા છે, સમજાવવામાં આવે છે, તેમ છતાંય લોકો સમજતા નથી અને આ સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે। પોલીસની હાજરી છે, પોલીસની ગાડી પણ ત્યાં છે, તેમ છતાંય અહીંયા સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પણ પ્રકારે અમલ થતો નથી। ચિંતાનો વિષય છે વડોદરા માટે, એટલા માટે કે જે રીતે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ નથી અને એના કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં વડોદરા મુકાય તેવી અત્યારે સ્થિતિ સર્જાઈ છે। આ વાત એટલી ગંભીર છે કે જે રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી અને લોકો ટોળે વળ્યા છે, વડોદરા શહેર માટે આ ચિંતાનો વિષય છે। કારણ કે કેવી રીતે વડોદરા શહેર કોરોનાના જે મહામારી છે એમાંથી બહાર આવશે એ એક સવાલ છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા।